ડિસ્સાના રાણપુરથી રાત્રિના સમયે રેતી ખનીજ ભરીને આવતા ત્રણ ડમ્પર ઝડપી ખાણ ખનીજ વિભાગે અંદાજિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સોંપીને દંડ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન ડીસા તાલુકાના રાણપુરથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને જતા 3 ડમ્પરો ઝડપી પાડ્યા છે. 3 ડમ્પરોને દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે મોકલી ભૂસ્તર વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તંત્રની લાલ આંખ છતાંય બેફામ ખનીજ ચોરી થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા રાત્રિના સમયે ખનીજ ચોરીની બાતમી મળતા ડીસા તાલુકાના રાણપુર ખાતે રેતી ભરીને જતા 3 ડમ્પર ગેરકાયદેસર વહન કરતા ધ્યાને આવતા 3 વાહનોને સીઝ કરી દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. ભૂસ્તર વિભાગ દ્વારા અંદાજિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ડમ્પર માલિકોને ₹8 લાખનો દંડ વસૂલાત કરવાની તજવીજ હાથ ધરી છે. ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોશીની કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.